सब्सक्राइब करो आ चैनल ने। सुंदर सुंदर डार्लिंग सुंदर वाला બરફ નો વરસાદ પડ્યો. હું આજે તારી સાથે ખૂબ અગત્યની વાત કરવા માંગુ છું. એક મિનિટ. પ્લીઝ ગો હેડ. તું તો જાણે છે કે આજથી એક વર્ષ પહેલા તું જ્યારે મુંબઈ આવ્યો ત્યારે મારી આઈ મીન મારા પપ્પાની ઓફિસમાં તું એક સામાન્ય ક્લર્ક હતો. અચાનક અકસ્માતમાં મારા પપ્પાનું મૃત્યુ થયું અને હું ડિપ્રેશનમાં સરી પડી. એ વખતે મેં તને ખભો આપ્યો હતો. એક્ઝેક્ટલી. હજી દુખે છે. ત્યારબાદ મેં મારા પપ્પાની ઓફિસે આવવાનું ચાલુ કર્યું. તારી સાથે વાતો કરીને મને ખૂબ મજા આવતી. તારી સાથે વાતો કર્યા બાદ મારું દુઃખ હળવું થઈ જતું. બાકી તારામાં ગમવા જેવું કંઈ જ નથી એ બરાબર ખબર છે ને તને? ચંદન કહા ખુદ કી ખુશ્બુ સૂંઘ સકતા હે. મને તારી કંપની ગમવા લાગેલી ને એટલે હું તને મારા ઘરે લઈ આવી. અને કયો પ્રેમ કહેવાય તું જાણે છે? માતૃપ્રેમ. તારી સાથે કયા લેવલનો પ્રેમ કરો મને આ દિન સુધી સમજાયું નથી. તને ક્યારે એવું નહીં લાગ્યું કે મારામાં એક પ્રેમિકા જેવો પ્રેમ પણ હોઈ શકે? સાચું કહું, તું પ્રેમિકા ઓછી ને પ્રિન્સિપાલ વધારે લાગે છે. તું મારામાં રહેલી પ્રેમિકા શોધવા માંગતો હોય તો ચાલ આપણે લગ્ન કરી લઈએ. શું શું કામ? ના ના, આમ તો અમને સાયન કરીને મને ઉતારી પાડતી. તારામાં કમાવ જેવું કઈ નથી, તારામાં કમાવ જેવું કઈ નથી. અને છેલ્લા એક વર્ષમાં તું મને આ ત્રીજી વાર મેરેજ માટે પ્રપોઝ કરી રહી છે. અરે આમ તો તું પુરુષોને બહુ ધિક્કારે છે, પછી તારે હું કામ ભાઈડો પાડવો છે? તને મુંબઈમાં હોટેલ શરૂ કરવા માટે કેટલા રૂપિયા જોઈએ? હું જો હમણાં જ મારા બિઝનેસ પ્રપોઝલની ફાઇલ લઈને આવું છું. હમણાં આવ્યો. જરૂર નથી. તું મારી લગ્નની પ્રપોઝલ એક્સેપ્ટ કરી લે એટલે હું તને તારી હોટેલ શરૂ કરવા માટે બ્લેન્ક ચેક આપીશ. બ્લેન્ક ચેક? સહી કર્યા વગરનો બ્લેન્ક ચેક? અમાઉન્ટ લખ્યા વગરનો? જો તું આ સુંદરને નહીં પણ એક છછુંદરને પકડવા માટે પાંજરું ગોઠવી રહી છે. અરે હું તારી સાથે લગ્ન ના કરી શકું. કેમ? હું સુંદર નથી? નો ના, હું સુંદર નથી. એટલે સુંદર તો હું છું ને? નહીં, એટલે કે હું બ્યુટીફુલ નથી? અરે તું તો મિસ ચાઇના છે. મિસ ચાઇના તું રહી, મિસ ચાઇના અને હું રહ્યો મિસ્ટર વેસ્ટ ઇન્ડિઝ. આપણા બંનેની જોડી કેવી લાગે? મને વાંધો નથી. પણ મને વાંધો છે. કેમ, તું પરણેલો છે? હા તું પરણેલો છે. તું પરણેલો છે ને તે છતાંય બના ના બોલવા જતો તો ફૂલ મહા નીકળી ગઈ. ના હું પરણેલો નથી. તો પછી તને વાંધો શું છે? અરે લગ્ન પછી આપણે બેઉ જણા સાથે બહાર નીકળીએ તો કેવું લાગે ખબર છે? દીપિકા પદુકોણ રાજપાલ યાદવ ને કાખમાં લઈને નીકળી હોય. ઇન શોર્ટ તું મારી વાત નહીં માને.